જેતપુર તાલુકાના જેસલગઢ જંકશન ગામે રેલવે સ્ટેશન પર આજે પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના જેતલસર જંકશન રેલવે સ્ટેશન ઉપર આજે નવનિર્મિત રેલવે પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. સાથે અહીં આવેલા ભાવનગર ડિવિઝનના DRMP ગોસ્વામી અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકને અહીંની રેલવે અને ટ્રેનની સુવિધા માટે આવેદન આપીને રજૂઆત કરેલ હતી. કરવામાં આવેલ પ્લેટફોર્મના લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હાથે કરવામાં આવેલ હતું. નવનિર્મિત પ્લેટફોર્મની ઊંચાઈ વધારીને ટ્રેનના પગથિયા સુધી ચડવા અને ઉતરવામાં કોઈ તકલીફ ન પડે તેવા બનાવ સાથે તેની લંબાઈ વધારવામાં આવેલ હતી, જેને લઈને લોકોની સુવિધામાં વધારો થયો છે. સાથે સાથે આ વિસ્તારના આગેવાનો અને જેતપુરને મળતી અપૂરતી ટ્રેનની સુવિધાની પણ રજૂઆત સંસદને કરી હતી, જેમાં જેતપુરના સ્ટેશન નવાગઢમાં લાંબા અંતરની ટ્રેન દરેક ટ્રેનને સ્ટોપેજ આપવા માટે ખાસ રજૂઆત કરી હતી, જેમાં ભાવનગર ડિવિઝનના DRMP ગોસ્વામીએ રજૂઆતને ધ્યાનને લઈને તાત્કાલિક ધોરણે ટ્રેનની સુવિધામાં વધારો કરવાની ખાતરી આપેલ હતી. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. લોકોને આ ત્રણ પ્લેટફોર્મ વધવાથી અને વીરપુરમાં બે પ્લેટફોર્મ લંબાવવાથી સુવિધામાં ટ્રેન ઊભી રાખવાથી માંડી દોડમદોડ ન કરવી પડે અને સારી સુવિધા અકસ્માત ન થાય અને સારી સુવિધા લોકોને મળી રહે એ માટેનું આયોજન છે. બીજું રમેશભાઈ, એક વસ્તુ છે કે જેતપુરને છે જબલપુરનો સ્ટોપ આપવાની જે વાત હતી, આપે પણ આપનો વાયદો કરેલો હતો. જેતપુરમાં એક મોટું પોપ્યુલેશન છે, જ્યારે નાના એવા માળિયામાં ઊભી રહે છે તો જેતપુરમાં કેમ નહીં? જેતપુરમાં સ્ટોપ આપવા માટેનું અમે લખ્યું છે અને આ સ્ટોપ આપવાની વાત છે ને, પેસેન્જર અને ઠેઠ મંત્રી લગી આ જાય છે સ્ટોપ આપવાનું કામકાજ. મેં હમણાં મને હું નવા નવો સંસદ સભ્ય થયો એટલે મેં કીધું સ્ટોપ આપવાનું તો હવે ફટાફટ થઈ જશે, તો ત્યાં કીધું સ્ટોપ આપો ને ઠેઠ મંત્રી લગી ફાયલા. તો સાહેબ કેટલા ટાઈમમાં થશે જેતપુરની આ સુવિધા? ક્યારે? એક તમને કહું, રેલવે માટેના બધા પ્રશ્નો અમે હાથમાં લીધા છે. તમે 4-6 મહિનામાં તમને ખ્યાલ આવશે કે કેટલું ડેવલપિંગ થાય છે. હું અધિકારી એ સતત કોન્ટેક્ટમાં છું, જેટલા જેટલા મારા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું મારું નેટવર્ક આયોજન ચાલુ જ છે. આજે ખેડૂતના જે કાંઈ પ્રશ્નો છે, નાળા નીચેના છે, ટોટલી વસ્તુમાં એક એક વસ્તુ છે ને, 6 મહિનામાં તમને ઘણું રિઝલ્ટ આવશે. હજી તો મારે પહેલી વાર હું સંસદ તરીકે ચૂંટાણો હોઉં, મને 2-4 મહિના હજી અનુભવ કરતા થશે, પણ તમારે કામમાં એટલી બધી ઝડપ રહેશે. રાજકોટ